મિત્રો ફરી સ્વાગત છે એક નવા વિડીયોની અંદર. આ વિડીયોની અંદર મિત્રો જોવાના છે સી ટુ ડી સ્ટુડન્ટ્સ વિશે, જેમનો એનરોલમેન્ટ નંબર નથી આવ્યો, એમને શું કરવું જોઈએ અને એમના સેમ થ્રીના એક્ઝામ ફોર્મ ભરવાના છે કે નથી ભરવાના અને એના વિશે બધી જે માહિતી છે જોઈશું. અને એમની સેમ વનની એક્ઝામ પણ આપવાની છે કે નથી આપવાની, સેમ ટુની પણ આપવાની રહેશે કે નહીં આપવાની, એના વિશે પણ માહિતી મેળવીશું. એટલે આ વિડીયો છે બહુ જરૂરી છે, જે સી ટુ ડી એટલે કે જેમને આઈટીઆઈ પછી જેમને ડિપ્લોમાની અંદર સેકન્ડ ઇયરની અંદર એડમિશન લીધું છે એમના માટે. તો વધારે વારના કરતાં વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ અને વિડીયો પૂરું જોજો, જેથી તમને ક્લિયર આઈડિયા આવી જશે અને તમારા જે પણ મનની અંદર ડાઉટ હશે બધા સોલ્વ થઈ જશે. તો ચલો વિડીયોને શરૂ કરીએ છીએ. તો મિત્રો, જે લોકોએ સી ટુ ડીની અંદર મતલબ કે ડાયરેક્ટલી જે એમને આઈટીઆઈ પછી અથવા ટીવી પછી એમને ડિપ્લોમાની અંદર સેકન્ડ ઇયરની અંદર એડમિશન લીધું છે, એમની હજુ સુધી એનરોલમેન્ટ નંબર જે આવ્યો છે નહીં, એટલે કે એમની જે એનરોલમેન્ટ પ્રોસેસ છે હજુ ચાલે છે, એટલે એનરોલમેન્ટ નંબર ના હોય તો તમે એક્ઝામ ફોર્મ છે એ પણ ભરી શકશો નહીં, બરાબર. એટલે હજુ સુધી મતલબ તમારો જે એનરોલમેન્ટ નંબર છે એ નહીં આવ્યો હોય એટલે તમે એક્ઝામ ફોર્મ ભરી શકશો નહીં. એટલે જે જે તમે હાલ સેમેસ્ટર થ્રીની અંદર જે પણ બ્રાન્ચની અંદર હો, તો એમાં તમારે સેમ થ્રી જે હાલ ચાલુ છે, તો એ સેમ થ્રી રેગ્યુલરનું જે એક્ઝામ ફોર્મ આપણે આવી ગયેલા છે, લાસ્ટ ડેટ 29 હતી, એ પણ અહીંયા પતી ગયેલી છે. છતાં પણ તમારું હજુ સુધી સી ટુ ડી અને કે જેમને ડાયરેક્ટલી સેકન્ડ ઇયર માટે જે એડમિશન લીધું છે એમનું હજુ સુધી જીટીયુએ કંઈ બહાર પાડ્યું છે નહીં અને એમની એનરોલમેન્ટ પ્રોસેસ બાકી છે, બાકી હોવાના લીધે એમ એ લોકોને હાલ એક્ઝામ ફોર્મ ભરવાના રહેશે નહીં. એમના માટે કરીને અલગથી જ નવું એમને ફરીથી એક્ઝામ ફોર્મ, જ્યારે તમારો એનરોલમેન્ટ નંબર આવી જશે એના પછી તમારે એક્ઝામ ફોર્મ ભરવાનું રહેશે સેમેસ્ટર થ્રી માટેના. તમે જે હાલ જે કરંટ સેમેસ્ટરની અંદર છો એનું જે એક્ઝામ હશે એની એક્ઝામ માટેના જે ફોર્મ છે એ ભરવાના રહેશે. પણ એમાં એનરોલમેન્ટ નંબર જરૂરી છે, જે જીટીયુ સ્ટુડન્ટ પોર્ટલમાં એકાઉન્ટ જે બનાવવાનું હોય છે તો એના માટે તમારે જોઈએ, મતલબ એ જરૂરી છે. પણ હાલ તમારી પાસે ન હોવાના કારણે તમે હાલ એક્ઝામ ફોર્મ ભરી શકશો નહીં. જ્યારે તમારો એનરોલમેન્ટ નંબર આવી જાય એના પછી તમારે એક્ઝામ ફોર્મ જે સેમેસ્ટર થ્રીનું છે એ તમારે ભરવાનું રહેશે, બરાબર છે. તો જે એનરોલમેન્ટ નંબર છે હજુ સુધી આવી જશે, મતલબ પેન્ડિંગ છે તમારી જે પ્રોસેસ છે, તમે કોલેજની અંદર તમે જે પણ તમારા ડોક્યુમેન્ટ હશે તમે એનરોલમેન્ટ પ્રોસેસ તમે એના માટે તમે મતલબ તમને ખ્યાલ હશે એ પ્રોસેસ હાલ ચાલુ જ હશે તમારી કોલેજની અંદર, બરાબર છે. તો એ પ્રોસેસ જેવી પટશે તમારા એનરોલમેન્ટ નંબર આવી જશે એના પછી તમે સેમેસ્ટર થ્રી માટેનું એક્ઝામ ફોર્મ છે આરામથી ભરી શકશો, બરાબર છે. તો અહીંયા જે પહેલો જ ડાઉટ હતો એ ક્લિયર થઈ ગયો હશે ને હવે જે સેકન્ડ ડાઉટ છે એ છે સેમેસ્ટર વનની એક્ઝામ માટેનું. તો મિત્રો, તમારે ધારો કે તમે જે સી ટુ ડીની અંદર એડમિશન લીધું છે તો તમારે જે સેમેસ્ટર વનની જે પણ તમારા બધા સબ્જેક્ટ હશે જે જીટીયુની અંદર જે મતલબ જીટીયુ જે સબ્જેક્ટની એક્ઝામ લે છે એ સબ્જેક્ટની તમારે એક્ઝામ છે એ તમારે આપવાની હોય છે, બરાબર છે. તમારે સેમેસ્ટર વનની જે એક્ઝામ હોય એની પણ તૈયારી કરવાની હોય છે. એટલે જે સેમેસ્ટર વનની એક્ઝામ છે હાલ નહીં હોય પણ સેમેસ્ટર વનની એક્ઝામ છે તમારી, જે લોકો સેમેસ્ટર વનની અંદર હાલ હોય જેમણે હાલ જ એડમિશન લીધું છે એમની જ્યારે એક્ઝામ હશે ત્યારે તમારી એક્ઝામ હશે, બરાબર છે, સેમેસ્ટર વનની. તો એ તમારે જે પણ સબ્જેક્ટ હોય, મેથેમેટિક્સ હોય, ફિઝિક્સ જે પણ કંઈ આવતું હોય, જે પણ બ્રાન્ચમાં તમે હો, તો એ તમારે ધારો કે સી ટુ ડી જે સ્ટુડન્ટ છે એમને સેમેસ્ટર વનની પણ તૈયારી એમને કરવાની છે અને એમને જે એક્ઝામ હશે એ એમસીક્યુ ટાઈપ હશે, બરાબર છે. કઈ રીતના હશે? એમસીક્યુ ટાઈપ હશે, મતલબ તમારે એની એક્ઝામ 70 માર્ક્સની હશે અને તમારે એમાં એમસીક્યુ આવશે, એ તમારે થિયરી લખવાની રહેશે નહીં, તમારે ખાલી એમસીક્યુ આવશે, બરાબર. તમારે એની પણ મતલબ કે ઇન શોર્ટ તમારે સેમેસ્ટર તમે થ્રીની અંદર છો તો હાલ તો તમારે એની સાથે સાથે તમારે સેમેસ્ટર વનની પણ તૈયારી કરતું રહેવાનું છે, નહીંતર પછી બધું જે સિલેબસ છે ભેગો થઈ જશે, બરાબર છે. અને હાલ સેમેસ્ટર જો થ્રીની અંદર છો તો તમે હાલ જે તમારું જે સેમેસ્ટર થ્રી છે એ પણ એનું હવે એન્ડ થવા આવ્યું છે, પૂરું થવા આવ્યું છે, તો તમારે ઘણું બધું જે હાલ છે કામ બધું ભેગું થઈ જશે. એટલે સેમેસ્ટર થ્રીની પણ તમે જે એક્ઝામ ફોર્મ ભરશો એની એક્ઝામ હશે તો એક્ઝામ માટે પણ તમારો જે હાલ સિલેબસ છે કોલેજમાં બહુ તમારો ચાલી ગયો હશે, એટલે સેમેસ્ટર થ્રીની પણ તૈયારી કરજો અને સાથે સાથે સેમેસ્ટર વનની પણ તૈયારી રાખવાની છે. એની પણ એક્ઝામ હશે તમારી, જે સબ્જેક્ટ હશે એ તમારા જે કોલેજના સર હોય જે સબ્જેક્ટના ત્યાં પૂછી લેવાનું કે આમાંથી મારે કયું કયું તૈયારી કરવાનું છે, મતલબ તમારે જે પણ બુકો લાવવાની રહેશે સેમેસ્ટર વન માટેની, અથવા તમે મતલબ એના એમસીક્યુ તમે એના તૈયાર કરી શકો છો. અને તમારી એની એક્ઝામ છે એમસીક્યુ ટાઈપની હશે અને જે પણ સબ્જેક્ટ જીટીયુની અંદર હશે એની તમારી એક્ઝામ આપવાની રહેશે, બરાબર છે. તો આઈ હોપ કે તમને જે આ ડાઉટ છે બે સોલ્વ થઈ ગયા હશે અને બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માહિતી છે કે તમને જો ખબર ના હોય તો સેમ વનની અને ટુની પણ આપવાની રહેશે. જેવું તમે સેમેસ્ટર ફોરમાં આવશો એટલે તમારે સેમેસ્ટર ટુની જ્યારે એમની એક્ઝામ હશે ત્યારે તમારી એક્ઝામ સેમેસ્ટર ટુ માટેની પણ હશે, બરાબર.
એ તમારે આ તૈયારી છે એ તમારે સાથે કરવાની રહેશે. તો આઈ હોપ કે તમને જે માહિતી છે ખબર પડી ગઈ હશે. ફરી જો કંઈ પ્રોબ્લેમ છે તમે કમેન્ટ સેક્શનમાં રજૂ કરી શકો છો, અને તમે અમને કોઈ પણ ડાઉટ હોય તો તમે ઇન્સ્ટાગ્રામની અંદર મેસેજ કરી શકો છો, તમને ત્યાં રિપ્લાય છે તાત્કાલિક મળી જશે. અને ઇન્સ્ટાગ્રામની અંદર જે બી મોનિટર લખશો એટલે આપનું જે એકાઉન્ટ છે આવી જશે, ત્યાં તમે મેસેજ કરી શકો છો. અને તમે ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, ફેસબુક પેજ, ફેસબુકની અંદર ક્યાંય પણ ફોલો કરી શકો છો, તમને ઓલરેડી બધી તમને એ ટુ ઝેડ માહિતી મળતી રહેશે. સેમિસ્ટર 1ના મેથેમેટિક્સના જો વિડીયો જોઈએ છે તો એના વિડીયો પણ બનાવેલા છે, અને પ્લેલિસ્ટમાં જઈને ચેક કરી શકો છો, બરાબર છે. અને સ્કોલરશિપ માટે પણ કઈ રીતે એપ્લાય કરવાનું બધા વિડીયો આપણે ઓલરેડી બનાવેલા છે. અને 1 તારીખથી તમારું જે છે સ્કોલરશિપ માટેનું એ ચાલુ થઈ જશે. તો આઈ હોપ કે તમને આ વિડીયો છે સરસ લાગ્યો હશે, એની બધી માહિતી છે કમ્પ્લીટલી મળી ગઈ છે. અને મિત્રો, વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન થવાનું ના ભૂલતા, જેથી કાયમની તમને અપડેટ જે મળતી રહેશે. એની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, તો ત્યાં જઈ અને ક્લિક કરીને જોઈન થઈ જાઓ, જેથી તમને બધી માહિતી છે મળતી રહેશે. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી લેજો, જેથી બધી માહિતી છે તમને યુટ્યુબમાં પણ મળતી રહેશે, બરાબર છે. તો ચાલો મળીએ છે નેક્સ્ટ વિડીયોની અંદર, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.